કહેવાય છે ને કે ઉપરવાળાની ઈચ્છા સિવાય પાંદડું પણ નથી હલતું, એ છે તેવું જ થતું હોય છે. ત્યારે આવી ઉક્તિને સાર્થક કરતી એક ચમત્કારી ઘટના ઘટી છે સુરતમાં, જ્યાં કતાર ગામની નવી જીઆરડીસીમાં એમ્બ્રોઇડરીનું એક મશીન ત્રીજા માળેથી નીચે પટકાય છે અને નીચે ઉભેલા ત્રણેય લોકોનું આ બાદ બચાવ થાય છે. એક ચમત્કારિક રીતે બચાવ થઈ રહ્યો છે. નવી જીઆરડીસીમાં એમ્બ્રોઇડરીનું મશીન બદલવા માટે નીચે ઉતારવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જ ત્રીજા માળેથી આ મશીન સીધું જમીન પર એટલે નીચે પટકાયું અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આપ જોઈ શકો છો એ ઘટનાને કે જ્યારે આ મશીન ત્રીજા માળેથી ગેલેરીમાંથી નીચે પટકાય છે અને તે જ વખતે ત્યાં ત્રણ લોકો ઉભેલા હોય છે. સમય સૂચકતા વાપરી ત્રણેય લોકો સાઈડમાં ખસી જાય છે અને તેમનો આ બાદ બચાવ થાય છે. સીસીટીવીમાં જે રીતે જોવા મળ્યું તેમાં તે રીતે ક્ષણભર પહેલા જ તે લોકો ત્યાંથી ખસી જાય છે અને તેના કારણે તેમનો બચાવ થાય છે. એક ચમત્કારિક રીતે બચાવ થયો છે. વિગતો મેળવીએ સંવાદદાતા પારુલ મહાટિક પાસેથી. પારુલ, જે ઘટના સામે આવી છે કહી શકાય કે અહીં કહેવત સાચી પડી છે કે રામ રાખે તેને કોઈ ન ચાખે. દીપાલી, સુરતના કતારગામ નવા જીઆઈડીસીની આ ઘટના છે, જે એમ્બ્રોઇડરી મશીન ઉતારતી વખતે આ ઘટના બની છે. કતારગામ જીઆઈડીસીમાં આવેલા એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્રીજા માળેથી એમ્બ્રોઇડરીનું મશીન ઉતારવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન કોઈપણ સપોર્ટ કે સુરક્ષા નહીં દેખાતા આ જે મશીન હતું તે સીધું નીચે જ પડ્યું હતું. ઘટનાની સીસીટીવી જે સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે મશીન ઉતારતી વખતે કોઈપણ સલામતી ન હોવાને કારણે કેટલી ગંભીર દુર્ઘટના બની છે. દીપાલી, એમ્બ્રોઇડરી મશીન જે હોય છે તેનું વજન હજારો ટનમાં જવા થાય છે, એટલે કે ખૂબ જ આ ભારે મશીન આખી ઊંચાઈથી જો કોઈના પર પડે તો તેની હાલત શું થઈ શકે છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. પણ તમે કહ્યું એમ કે કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, એ અહીં સાચી પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ કે જે સમયે આ હજારો ટનનું મશીન નીચે પડ્યું ત્યારે બિલ્ડિંગની નીચે ઉભેલા એક વ્યક્તિ અને રસ્તા પરથી જે રિક્ષા પસાર થઈ રહી હતી તે અને તેમાં બેસેલા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. આમ આ ઘટનાએ અન્ય એમ્બ્રોઇડરી ખાતા ધરાવતા લોકોને આવા મશીન ચડાવતી કે ઉતારતી વખતે કયા પ્રકારની તકેદારી રાખવી તેના તરફ ચોક્કસ ધ્યાન દોર્યું છે. જે ચોક્કસ એક બેદરકારીનો દાખલો પણ આ કહી શકાય. પારુલ, આભાર માહિતી આપવા બદલ. તો હજારો ટન વજન ધરાવતું જે એમ્બ્રોઇડરીનું મશીન હતું તેને નીચે ઉતારતી વખતે સ્પષ્ટ બેદરકારી અહીં જોવા મળી રહી છે.